वलसाड कांग्रेस पक्षना कार्यकरोए पेट्रोल डीजलना भाव वधाराना विरोधमां कलेक्टरने आप्यु आवेदनपत्र। जुओ वीडियो। वलसाड खाते कांग्रेसना कार्यकर्ताओए आज रोज केन्द्रनी भाजप सरकार द्वारा करवामां आवेला पेट्रोल डीजलना भाव वधाराना विरोधमां विरोध प्रदर्शन करी भाव वधारो पाछो खेंचवा माटे वलसाड जिल्ला कलेक्टर आर आर रावल ने आवेदनपत्र पाठव्यु हतु, जेमां तेमणे जणाव्यु हतु के भाजप सरकार पेट्रोल डीजलना सतत रोज रोज भाव वधारो करी प्रजाने खूब ज आर्थिक मुश्किलीमां मूकी रही छे। हाल कोविड-19 जेवी महामारीना समयमां भाजप सरकार प्रजाने मदद करवाने बदले पेट पर पाटू मारवानुं काम करी रही छे अने छेल्ला बे मासना लॉकडाउनथी धंधो रोजगार उद्योगो पड़ी भांगेल छे। पगारदारना माथે पगार कपાવવાની આફત આવી છે અને એવા સમયે મોંઘવારીનો માર અસહનીય રહેવાનો છે અને લોકડાઉનના સમયમાં અનાજ, કઠોળ, શાકભાજી, તેલ વગેરે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો કરી ભાજપ સરકારે પ્રજા પ્રત્યે વેદના દાખવી નથી, જેને લઈને આજરોજ આ તમામ બાબતોને ધ્યાને રાખી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં વલસાડ જિલ્લા વિરોધ પક્ષના નેતા શ્રી ધર્મેશભાઈ પટેલ ભોલાભાઈ, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગિરીશભાઈ દેસાઈ, વલસાડ કોંગ્રેસ તાલુકા પ્રમુખ કમલભાઈ પટેલ, મહિલા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન, શ્રીમતી જયશ્રીબેન, શ્રીમતી આશાબેન, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી શ્રી અલ્કેશભાઈ દેસાઈ, યુથ પ્રમુખ શ્રી રોનક શાહ, યુથ મહામંત્રી રાહિલ શેખ, NSUI પ્રમુખ રીધમ પટેલ, વાપી નગરપાલિકાના સભ્ય ખાંડુભાઈ, વાપી યુથ પ્રમુખ વરુણસિંહ, તાલુકા સભ્ય ભાવિક પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી માનનીય કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું છે, જેનો મુખ્ય મુદ્દો છે પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારા અંગેનું આવેદનપત્ર। આપ સૌ જાણો છો કે ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના સતત રોજે રોજ ભાવ વધારો કરી પ્રજાને ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં મૂકી રહી છે। હાલમાં કોવિડ-19 જેવા મહામારી જેવા સમયમાં ભાજપ સરકાર પ્રજાને મદદ કરવાને બદલે પીઠ પર પાટું મારવાનું કામ કરી રહી છે। છેલ્લા બે માસમાં તમે જોઈ શકો કે લોકડાઉનથી ધંધા રોજગાર ઉદ્યોગો પડી પડ્યા છે, વેતનદારના સાથે પગાર કાપની આફત છે, એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય રહેવાનો છે। લોકડાઉન સમયમાં અનાજ, કઠોળ, શાકભાજી, તેલ વગેરે લોકોને જીવન જરૂરિયાતવાળી ચીજવસ્તુઓનો ભાવ વધારો કરી ભાજપ સરકારે પ્રજા પ્રત્યે વેદના દાખવેલી નથી અને પ્રજાને જ્યારે ભાજપ સરકાર પર વિશ્વાસ મૂકેલો હતો એ પ્રજાની આજે અસહ્ય વેદનાઓ ભોગવી રહી છે। આવી મુશ્કેલીના સમયે સતત પ્રજાની પડખે ઊભી રહેનારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને અમારા યુવા નેતા આદરણીય અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પ્રજાને સાથે ખભે ખભે મિલાવી સરાહનીય કાર્ય કરે છે અને સરકારને વારંવાર ચેતવણી આપે કે પ્રજા મુશ્કેલીમાં છે અને આર્થિક મદદ કરવા અપીલ છે અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો આપ પણ રાહદારી મુસાફરોને મદદ કરી છે। ખરેખર આવા મુશ્કેલીના સમયમાં ભાજપ સરકાર લોકોને મદદ કરવાને બદલે એના આર્થિક સંક્રમણથી બહાર લાવવાને બદલે પ્રજાના પરસેવા પૈસાની તિજોરી ભરવાનું કામ બંધ કરવા જોઈએ અને જે પ્રજાને વાયદા આપેલ ને યાદ કરી નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ। આ સાથે કોંગ્રેસની સરકાર અને ભાજપની સરકાર શ્રીના ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ ડીઝલના ભાવના દર દર્શાવતું પત્રક એક અમે રજૂ કર્યું છે। ઉપરના ગ્રાફ બતાવે છે કે યુપીએ સરકારના સમયમાં પેટ્રોલ ડીઝલનો ભાવ અને એનડીએ સરકારના પેટ્રોલ ડીઝલ ભાવ આ ભાજપ સરકાર પ્રજાની મદદ કરવાને બદલે ભાવ વધારો કરી મહા મુશ્કેલીઓ મૂકી રહી છે। આ અંગે અમારી લાગણી અને માગણી છે કે આ અસહ્ય ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવે અને સસ્તા દરે પેટ્રોલ ડીઝલ મળે એમ કરવા રાજ્ય સરકારના આદરણીય રાજ્યપાલશ્રીને આજે અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને અમે આશા રાખીએ કે પ્રજાને પડતી હાડમાળીને ભાજપ સરકાર ધ્યાનમાં લઈ અને તાત્કાલિક પગલાં લઈ પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો કરે। ધન્યવાદ।